સ્ટુડન્ટ ધોરણ 7 સમાજ વિદ્યામાં પાઠ 2 માં આપણે આગળ જોઈએ કિલ્લા અને અન્ય બાંધકામ. તો દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. આ સમય દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરાઓ, મકાનો, બગીચાઓ, દરવાજાઓ, મિનારો વગેરે રચાયા. કુતુબુદ્દીન એબક એટલે કે કુવત ઉલ ઇસ્લામ મસ્જિદ અને કુતુબ મિનારનું બાંધકામ શરૂ કરાવ્યું. તે પૂર્ણ કોણે કરાવ્યું? તો કે ઇલ્તુસમિસે. કુતુબુદ્દીને અજમેરમાં 2.5 દિન કા ઝોપડા મસ્જિદ બનાવી. ઇલ્તુસમિસે હોજે શમી દરગાહ અને જુમા મસ્જિદ બનાવી. અલાઉદ્દીન ખલજી એ અલાઈ દરવાજા, સિરી કિલ્લો અને સિરી ગુંબજ, મોટની મસ્જિદ અને સિહાબુદ્દીનનો મકબરો એ મુખ્ય છે. આમ સલ્તનત સમયમાં દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાયો અને બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. ત્યાર પછી આપણે જોઈએ વિજયનગરનું સામ્રાજ્ય. તો વિજયનગર શરૂઆતમાં વિદ્યાનગર તરીકે ઓળખાતું હતું. સલ્તનત સમયની શાસન સમય નિર્બળ બનતા વિજયનગર, ભમિની, માળવા, મેવાડ, બંગાળ અને જોનપુર જેવા પ્રદેશો સ્વતંત્ર થયા. શરૂઆત તો કે વિદ્યાનગર તરીકે ઓળખાયું. હરિરાય અને બુકારાએ તુંગભદ્રા નદીના કિનારે પોતાના સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં તેમના ગુરુ તો કે સ્વામી વિદ્યારણ્યના નામ પરથી તેમનું સામ્રાજ્ય વિદ્યાનગર ઓળખાયું, જે પાછળથી લશ્કરોની સફળતાના કારણે વિજયનગર તરીકે ઓળખાયું. હવે આ સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું. તુલ વંશનો કૃષ્ણદેવરાય વિજયનગર સામ્રાજ્યનો શ્રેષ્ઠ શાસક હતો. કૃષ્ણદેવરાયનું અવસાન થઈ જાય છે ત્યારબાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષો અને કાવતરાઓ શરૂ થઈ ગયા. 23 જાન્યુઆરી 1565 તાલીકોટાનું યુદ્ધ થયું, જેમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. આ યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પરંતુ પહેલા જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થયું, બરોબર, છતાં પણ તે વહીવટીતંત્રની એણે ઉપેક્ષા કરી નહીં. તેણે નાગલપુર નામનું શહેર વસાવ્યું. ઇમારતો અને મંદિરોથી તેને શણગાર્યું. તે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં પણ કેટલા બધો ગ્રંથો લખ્યા. તેમણે સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું, જેના કારણે તેઓને આંધ્રના પોચ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોશું બાળકો બહમની રાજ્ય. તો બહમની રાજ્યનો સમયગાળો હતો ઈસવીસન 1347 થી 1518. તુઘલક વંશના સમયમાં જ દખણમાં ઝફર ખાને ઈસવીસન 1347 બહમની રાજ્યની સ્થાપના કરી. ઝફર ખાને અલ્લાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરીને સ્વતંત્ર શાસન કર્યું. પોતાની રાજધાનીને ગુલમર્ગ બનાવી તેમાં અનેક પ્રદેશો જોડ્યા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજો છે એ નોંધપાત્ર છે. અહમદ શાહે રાજધાની ગુલમર્ગથી બીડર ખસેડી. મોહમ્મદ શાહ ત્રીજાનો વજીર હતો મોહમ્મદ ગવા, જે સક્ષમ વહીવટીતંત્રની રચના કરી અને એને ખૂબ જ સત્તા મજબૂત કરી. પરંતુ ત્યારબાદ મોહમ્મદ શાહ બીજાનો વજીર હતો કાસિમ બરી, તેના હાથમાં સત્તા આવતા બહમની સામ્રાજ્યનો અંત આવ્યો અને આ સામ્રાજ્ય છે એ બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા મુખ્ય 5 ભાગોમાં વિભાજિત થઈ ગયું. બરોબર બાળકો, હવે આવે છે દિલ્હી સલ્તનતનો અંત. દિલ્હી સલ્તનતનું શાસન આશરે 320 વર્ષ ચાલ્યું. ઈસવીસન 1526 ઇબ્રાહીમ લોદીના શાસનના અંત સાથે દિલ્હી સલ્તનતનો પણ અસ્ત થઈ ગયો. સલ્તનતનો અંતિમ શાસક હતો ઇબ્રાહીમ લોદી. દિલ્હી સલ્તનત લગભગ 325 વર્ષ સુધી શાસન ચાલ્યું હતું. ઓકે બાળકો, આપણો પાઠ અહીં પૂર્ણ થાય છે.